हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आपणे अभ्यास करी रह्या हता धोरण 9 अंदर प्रकरण नंबर 2 आपणी आजूबाजू એટલે કે આપણી આસપાસ રહેલા દ્રવ્યો શુદ્ધ છે કે નહીં। તો ચેપ્ટરની શરૂઆત કરી હતી આપણે કે ભાઈ કોને શુદ્ધ કહેવાય, ત્યારે આપણે એવું ભણ્યા હતા કે ભાઈ જે મિશ્રણ છે એટલે કે એની અંદર બે કે બે કરતાં વધારે ઘટકો આવેલા હોય એને મિશ્રણ કહેવાય, અને જે કોઈ બી પદાર્થ આજુબાજુ તમે જોવો છો એનામાંથી મોટા ભાગના પદાર્થો મિશ્રણ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, તેથી વિજ્ઞાન તેને શુદ્ધ માનતું નહોતું। આગળ ગયા, મિશ્રણના તમે બે પ્રકાર ભણ્યા, સમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ। ત્યારબાદ આગળ ગયા તો તમે વિચે વાત કરી હતી દ્રાવણ કોને કહેવાય, નિલંબન કોને કહેવાય, કલિલ કોને કહેવાય, અને ત્યારબાદ આપણે ભણ્યા હતા કે ભાઈ પાછળના લેક્ચરની જે મિશ્રણની અંદર જે ઘટક કણો છે એને અલગ કેમ કરવા। આપણે કાલના લેક્ચરમાં શાહીમાંથી રંગ કણો જુદા કર્યા હતા, યાદ હોય તો। આપણે શું કર્યું હતું, તો એક બીકર ભરી લીધું, તેમાં અડધું બીકર પાણી ભરેલું, એ બીકરની ઉપર કાચની રકાબી જેને આપણે કહીએ છીએ વોચ ગ્લાસ, એની અંદર શાહીના ટીપા નાખ્યા, ત્યારબાદ બંને દ્વારા બીકરને ગરમ કર્યું, તો બીકરનું પાણી ગરમ થયું, બીકરનું પાણી ગરમ થયું તેની વરાળ થઈ, એ વરાળના કારણે શાહી ગરમ થઈ, તો શાહીમાંથી પાણીના કણો ઉડી ગયા અને એની અંદર કાળા કલરના રંગક કણો મળ્યા। એ આપણે શું કર્યું, શાહીની અંદર રહેલા રંગકણો અને પાણીનું શું કરેલું હતું, અલગીકરણ। તો આજના ટોપિકને તો આપણે અભ્યાસ શું કરવાનો છે કે દૂધમાંથી મલાઈ કેવી રીતે અલગ કરી શકે। બાળકો, દૂધમાંથી મલાઈ મેળવવી, આ તો તમે તમારા ઘરે મમ્મીને પૂછો તો પણ તમને સમજાવશે ભાઈ દૂધમાંથી મલાઈ કેમ બનાવવી, તો એ જ વસ્તુ છે ને, દૂધમાંથી મલાઈ એ પણ અલગીકરણનો પ્રકાર છે બાળકો। કઈ રીતે, જો હાલના સમયમાં બજારમાં મલાઈથી ભરપૂર ટોંડ, ડબલ ટોન્ડ વગેરે વિવિધતા ધરાવતા દૂધ પોલીપેક તેમજ ટેટ્રાપેકમાં ઉપલબ્ધ છે। આ વિવિધતાસભર દૂધમાં જુદી જુદી માત્રામાં શું હોય, ચરબી। આ બધા દૂધના પ્રકાર છે બાળકો, એ ચરબીના આધારે તેને અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવે છે। આમાંથી અલગ અલગ દૂધની અંદર અલગ અલગ ચરબી હોય, એના આધારે મલાઈ છૂટી પડતી હોય, જો કે છે પ્રવૃત્તિ શું કે એક કસનળી મલાઈથી ભરપૂર દૂધ લ્યો, એ આપણે એવું દૂધ લઈએ જેની અંદર ફેટ, ચરબીનું પ્રમાણ કેવું હોય બાળકો, ખૂબ જ વધારે હોય। હવે સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર, સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર એટલે કેન્દ્રગામી યંત્ર, કેન્દ્રગામી યંત્ર એટલે કાંઈ નહીં, એક કોઈ દ્રાવણ હોય એની અંદર વચ્ચેનો સળિયો ફરતો હોય, તમે આવું જોયું ઘરે ગોવાળું હોય, ગોવાળને કોઈ જોજો વલોણું જોઈ શકો, વલોણું બહુ વલોણા જેવું સિદ્ધાંત, એ આ સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર સમજી લો, લેબની અંદર એને સેન્ટ્રીફ્યુઝિંગ યંત્ર કહેવાય, આપણે દેશી લેંગ્વેજને શું કહીએ વલોણું કહીએ છીએ। વડે તેને 2 મિનિટ માટે સેન્ટ્રીફ્યુઝ કરો, સેન્ટ્રીફ્યુઝ કરો એટલે કાંઈ નહીં, દ્રાવણ હલાવો। તમે ઘરે ખબર હોય તો દહીંમાંથી છાશ મેળવે તમે ગરણી ઓલા શું કહેવાય આપણે જેવણી દ્વારા ઝેરો છો, ખબર આમ જેવણી પકડે અંદર ફૂરફૂર ફેરવો છો, એવું છે આપણી દેશી સેન્ટ્રીફ્યુઝ પદ્ધતિ છે। જો આપણી શાળામાં ઉપકરણ ઉપલબ્ધ ન હોય તો ઘરે રસોડામાં વપરાતું વલોણોની પ્રવૃત્તિ જોઈ શકો છો, મેં કીધું ને આ પ્રવૃત્તિ તમે ઘરે પણ કરી શકો છો। જો તમારા ઘરની નજીક કોઈ દૂધની ડેરી હોય તો તેની મુલાકાત લ્યો, ત્યાં જઈ જુઓ, પૂછો કે તેઓ દૂધમાંથી મલાઈ કેવી રીતે ફેરફાર કરે છે, આ તમે તમારા ઘરે મમ્મીને પણ પૂછી શકો છો, દૂધમાંથી મલાઈ કેમ બનાવે છે, બીજું તેઓ દૂધમાંથી ચીઝ કેવી રીતે બનાવે, આ બહારની વસ્તુ છે ચીઝ બનાવવું, એ એટલે કહેવાનો મિનિંગ તમે ઘરે આ વસ્તુ પ્રેક્ટિકલ કઈ કરી શકો, ભાઈ દૂધમાંથી મલાઈ કઈ રીતે બને છે તેનું અલગીકરણ તમે ઘરે જોઈ શકો છો બાળકો। ત્યારબાદ આપણે વાત કરવા જઈએ, કેટલીક વાર પ્રવાહીમાં રહેલા ઘનકણો અતિ સૂક્ષ્મ હોવાને કારણે ગાળણ તે ગાળણ પત્રમાંથી સહેલાઈથી પસાર થઈ જાય છે। હું તમને એમ કહું, આપણે કોઈ દ્રાવણ છે, ડોળું પાણી લઈ લો બાળકો, તો ડોળું પાણી છે એની અંદર કણો એટલી બધા નાના હોય ને કે તમે ગરણાદ્વાળા ગાળશો ને તો એ કણો છે ને ગરણામાંથી ગળાઈને પાછા ક્યાં આવી જાય, દ્રાવણમાં। તો આવા કણો છે એને આપણે દ્રાવણમાંથી અલગ કેમ કરવા, એટલે એને એવું કીધું છે, ઘણી વખત એવું થતું હોય કે પ્રવાહીની અંદર જે અશુદ્ધિ છે ને ઘન કણોની એ અતિ સૂક્ષ્મ હોય, બહુ હદે નાના હોય, એટલે તમે કોઈ ગાળણ પાત્ર, ગાળણ પત્ર એટલે એની દ્વારા આપણે ગરણું લઈ લો, એ ગાળણ પત્ર થયું, એમાંથી ગાળો તો એ નાના કણો એમાંથી ને એવું થઈ જાય છે, પસાર થઈ જાય એટલે ગાળી શકાતા નથી, કેમ કે એનું કદ કેવું છે બાળકો, અતિશય નાનું, બહુ નાનું હોવાથી કણોને આપણે આરામથી ગાળી શકતા નથી। તો શું કરવું, તો કઈ પદ્ધતિ વાપરી, એટલે એ પદ્ધતિ કઈ છે, તેથી ગાળણ પદ્ધતિ ઉપયોગ કરી તેનું અલગીકરણ શક્ય બનતું નથી, એટલે આપણે નવી પદ્ધતિ અને આ મિશ્રણને આપણે કોના દ્વારા, સેન્ટ્રીફ્યુગેશન એટલે કે કેન્દ્રગામી પદ્ધતિ વડે અલગ કરી શકીએ છીએ। જો બાળકો બહુ સરળ વસ્તુ કીધું કે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ ક્યાં વપરાય, તમારે એ વસ્તુ યાદ રાખવાની છે, જ્યારે
પ્રવાહિત રાવણની અંદર ઘન કણો ખૂબ જ નાના હોય અને ગાળણ પત્રમાંથી ગાળણ પ્રક્રિયા દ્વારા ગળાઈ જતા હોય, તો એવા દ્રાવણોમાંથી આવા ઘન કણોને અલગ કરવા હોય તો સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો યુઝ થાય છે. કારણ કે ગાળણ પત્રની અંદરથી કણો તો શું થઈ જાય છે બાળકો, ગળાઈને પાછા કેમ દ્રાવણમાં વહે છે, તો આપણે ગાળવું છે ને ભાઈ, ઘન કણોને અલગ કરવા છે. કોની અંદરથી? પ્રવાહીની અંદરથી. તો એ વસ્તુ ગાળણ પત્ર દ્વારા થઈ શકતી નથી, તો આપણે એક વિશિષ્ટ પદ્ધતિ જેનું નામ છે સેન્ટ્રીફ્યુગેશન, એ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે એની અંદર શું થાય છે તો કે સેન્ટ્રીફ્યુગેઝિંગ યંત્ર એ શું કરે, એની અંદર દ્રાવણ ભરવાનું ખૂબ હલાવે, એટલે કે ઝડપથી શું કરે છે, ગોળ ઘુમાવીએ ત્યારે ભારે કણો છે એ કેન્દ્ર તરફ નીચે જાય. આવું તમે જોયું છે, ડોલમાં હાથ નાખવાનો અને આમ ફેરવાનો, પાણીની ભરેલી ડોલ હોય, બહુ સરળ એક્ઝામ્પલ શીખવાડું તમને, તમે ઘરે પણ પ્રેક્ટિસ કરી શકો છો. કેન્દ્રગામી એટલે કઈ રીતનું, ઘરે એક ડોલ પાણી ભરવાનું, ડોલમાં હાથ નાખીને હાથને સ્પીડમાં ફેરવાનો, તો જેમ જોજો ઓલો પાણીનો આમ ખાડો ટાઈપ થઈ જશે. એ શું છે બાળકો? એ કેન્દ્રગામી બળ છે ભાઈ, કેન્દ્ર તરફ કણો શું થાય, આકર્ષાય. કારણ કે તમે અંદર શું કરો છો, એ ફેરવો છો. તો બાળકો આની અંદર એ જ થાય છે. આ મશીન શું કરે, એની અંદર ગોળ ગોળ ખૂબ સ્પીડે ફેરવે, જેથી ભારે કણો હોય એ નીચેની તરફ એટલે તળિયે બેસી જાય છે, અને હલકા કણો ક્યાં રહી જાય છે, ઉપર, એટલે ઉપરથી કણોને જુદા પાડી શકાય છે. એટલે જે આ સિદ્ધાંત છે એને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ કહેવાય છે. આના અનુપ્રયોગો, આનો યુઝ ક્યાં થાય બાળકો? તો ભાઈ તેનો ઉપયોગ ક્યાં થાય છે, નિદાનાત્મક પ્રયોગશાળા. નિદાનાત્મક પ્રયોગશાળા એટલે તમે કહો લેબોરેટરી, ભાઈ કંઈક મજા ન હોય ને તમે લેબોરેટરી કરાવો છો, લોહીની લેબોરેટરી કરે, એટલે કીધું છે ને રુધિર અને મૂત્રની ચકાસણી કરવા માટે થાય છે. એટલે કે આ સિદ્ધાંતનો ઉપયોગ બાળકો લેબોરેટરીની અંદર થઈ જાય. તમે તમારું બ્લડ આપો છો, એ બ્લડને કુકર જેવું સાધન હોય સેન્ટ્રીફ્યુગેશનનું, એની અંદર મૂકે અને એની દ્વારા મશીનની ખૂબ ઝડપે ફેરવે, જેથી આપણા લોહીના કણો નીચે બેસી જાય છે. આ સિદ્ધાંત ત્યાં યુઝ થાય છે, એટલે કહેવાનો મીન લેબોરેટરીની અંદર. તેનો ઉપયોગ ડેરીઓ અને ઘરોમાં મલાઈમાંથી માખણને અલગ કરવા, તમને ઘરે પૂછજો દૂધમાંથી ઘી કેમ બનાવવું, એ આ વસ્તુ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ જ છે એક પ્રકારની. ત્યારબાદ બીજો તેનો ઉપયોગ ક્યાં થાય, વોશિંગ મશીન. વોશિંગ મશીન તમે જોયું છે બધાએ, અંદર ડોલ ટાઈપનું હોય, તમે જેવું પાડો ને તો એ આખું આમ ગોળ ગોળ ફરતું હોય. એ શું કામ છે? કારણ કે મેલના કણોને કપડામાંથી કાઢી કેન્દ્ર તરફ આકર્ષિત કરે, એટલે મેલના કણો કપડામાં શું થાય, નીકળી જાય. એટલે વોશિંગ મશીન એટલે કપડાં ધોવાનું યંત્રમાં ભીના કપડાંને નીચોવીને તેમાંથી પાણી કાઢવા માટે થાય છે. આ બધી વસ્તુ તમે જોઈ, વોશિંગ મશીન જોઈ, એની અંદર એક ડોલ ટાઈપ હોય ને એમ જેવું શરૂ કરે આખું ફરતું હોય, એ પણ આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિના સિદ્ધાંત ઉપર કામ કરે છે બાળકો. તો આપણે આ સિદ્ધાંત તમારે બે વખત હોમવર્કમાં લખવાનો છે અને પાકો કરવાનો છે. તો આપણે આજના લેક્ચરમાં અહીં સુધી રાખશું.